મેડિસિનની એક્સપાયરી ડેટ છે, મિત્રની ક્યારે એક્સપાયરી ડેટ હોતી નથી. જેની એક્સપાયરી ડેટ હોય ને એને મિત્ર ના કહેવાય. ફ્રેન્ડશિપ કેટલા દિવસ માટે હોય જલ્દી બોલો. એટલે એવરી યર તમારે નવા નવા ફ્રેન્ડ્સના બેલ્ટ બનાવવાના. ચાલ હવે તું નહીં તો ઓર સહી ચાલે? આવી દોસ્તી લાંબી ટકી શકે ખરી? યાદ રાખજો, મિત્ર એ કોઈ બજારમાં મળતી ચીજ નથી. ચપ્પલથી લગાવીને મોબાઈલ બધું મોલમાં મળી શકે. તમે આમ મોલમાં જાઓ કે મારે એક ફ્રેન્ડ જોઈએ છે, ક્યાંથી મળશે? મળે? મિત્ર એ કોઈ, ફ્રેન્ડ એ કોઈ મોલમાં મળતી ચીજ નથી. એ કઈ દેવલોકમાંથી એ ટપકી નથી પડતા. હા, આમ ટપકી પડ્યા ને આપણે એને ફ્રેન્ડ બનાવી દીધા. એક ફ્રેન્ડ બનાવવો હોય ને તો એને શોધવા નીકળવું પડે છે. સિલેક્શન. આ દુનિયામાં બે પ્રકારના સંબંધ હોય છે, નંબર એક બાય ધ ચાન્સ અને નંબર બે બાય ધ ચોઈસ. બોલજો જરા, બાય ધ ચાન્સ કોને કહેવાય ફટાફટ? હે, બાય ધ ચાન્સ જેને તમે સિલેક્ટ નતા કરવા ગયા. ફેમિલીમાં કોણ? બોલો, નામ બોલો. પેલું મમ્મી પપ્પા. યસ, વેરી ગુડ. તમે નક્કી નતા કરવા ગયા કે આને મારી મમ્મી બનાવીશ? તમને તો નક્કી કરવાનું સોંપ્યું. તમે ઐશ્વર્યા રાય સિવાય બીજા કોઈને બનાવો એ બનાવ નતા. તમારે મન તમારી મમ્મી એ તમારી ઐશ્વર્ય. બાય ધ ચાન્સ મા બાપ, બાય ધ ચાન્સ ભાઈ બેન, બાય ધ ચાન્સ. અને જે પણ મેરીડ હોય અને એને જે સંતાન આવે છે એ પણ કોણ છે? બાય ધ ચાન્સ. જે મમ્મી પપ્પા એમ ઈચ્છે કે મારે તો ઐશ્વર્યાની આરાધ્યા જોઈએ છે, રેહાન. કોણ છે? કરીના કપૂર ના તૈમૂર. એક છે કે બે છે? એવી કોઈ ડાય હોય? મમ્મી એમ માને કે ડાય ની અંદર જ આવી જાય ને બરાબર નાક નકશા સાથે એનો જન્મ થાય. By the chance, મા બાપ by the chance, ભાઈ બેન by the chance, દીકરો દીકરી by the chance, તો by the choice કોણ છે? By the chance માં મેં તમને ત્રણ કેટેગરી આપી, તો by the choice માં પણ ત્રણ કેટેગરી છે.